જલસો પર હું છું હાર્દિક અને આ છે જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ. દર શુક્રવારની જેમ આજે પણ એક એવો શુક્રવાર આવી પહોંચ્યો છે જ્યાં સરસ મજાનું લાઈવ જેમિંગ સેશન થવાનું છે. પણ આજનો દિવસ ખાસ એટલા માટે છે કે ખાસા 2-3 વર્ષ થઈ ગયા લાઈવ જેમિંગની શરૂઆત કરી અને આજે 150મો એપિસોડ છે. અને આ 150મા એપિસોડ નિમિત્તે અમે એક એવા કલાકારને પાછા લાવ્યા છે જેમનો અવાજ તો મને તો ખૂબ ગમે જ છે, પણ સાથે સાથે એમની ઓળખાણ અલગ રીતે પણ આપણે આપી શકીએ. એક એવા મહાન કલાકારના પૌત્રી છે, એક એવા મહાન કલાકારના પુત્રી છે, અને પોતે પણ એટલા જ મહાન કલાકાર બનવાની દિશામાં છે એવા ખૂબ સુંદર સાવની શાહનો હું સ્વાગત કરું છું જલસો પર. વેલકમ. ઓકે, હાઉ ડુ યુ ફીલ? કેવું ફીલ કરી રહ્યા છો? બહુ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે જલસોએ મને એમના 150th એપિસોડમાં ગાવાનો મોકો આપ્યો છે. એટલે હું તો બહુ નાની કલાકાર છું, પણ જલસોએ મને આટલું માન આપીને મને અહીંયા બોલાવી એના માટે હું નૈશદભાઈ અને જલસોની આખી ટીમનો આભાર માનું છું. આમ તો તમે ટીઝર જોયું હશે એટલે ખબર પડી જશે કે એમનું નાનું લેવલ જે કહી રહ્યા છે એ કેટલું નાનું લેવલ છે. સો યસ, શી સિંગ્સ બ્યુટીફુલ, અને એ તમે આજે તો માણી જ શકશો. ઠીક 8 વાગે જલસોના ફેસબુક પેજ પરથી પણ એમને આપણે પહેલા જ પૂછી લઈએ કે આટલી સરસ સંગીતની જર્નીની શરૂઆત એમની ક્યારથી થઈ? શરૂઆત તો હવે એમ કહેવાય કે અભિમન્યુની જેમ કોઠામાં, કારણ કે સંગીતનો અમારા ફેમિલીમાં વણાયેલું છે. એટલે જ્યારથી જન્મ્યા ત્યારથી જ કાનમાં સૂર આવી ગયો હતો, અને મારું નામ બી મારા દાદાએ રાગના નામ પરથી પાડ્યું છે, સાવની. તો એટલે પહેલેથી મારી સાથે સંગીત જોડાઈ ચૂક્યું છે. અને બસ મોટા થયા, તમારું વાતાવરણ સંગીતમય હોય તો પછી તમે આપોઆપ સંગીતને સાંભળતા અને ગમતા કરી દો છો. ક્યારે પણ આ વાતાવરણનો ભાર રહ્યો છે? કારણ કે તમારા દાદા, તમારા પપ્પા ઓલરેડી એક લેવલ પર પહોંચી ગયા છે. કારણ કે પહેલા મને જ્યારે ગાવાનું કે આઈ વોઝ અફ્રેડ એક્ચ્યુઅલી, એટલે હું રડવા બેસું, હું કરું કે ભાઈ ના, હું અવોઇડ કરું કે ના મને નથી ગાવું, મને આમ નથી કરવું. એટલે દાદા હતા ત્યાં સુધી મને બહુ પુશ કર્યું છે, પણ એટલે મને ઘણી વાર એવા વાતનો અફસોસ થાય કે દાદા હતા એ પહેલા મેં ગાવાનું શરૂ કેમ ના કર્યું, અને હવે મને લાગે છે કે હું એટલું બધું ગાઉં છું તો દાદા જ્યાં હશે ત્યાંથી બહુ જ ખુશ થતા હશે કે હા ચલો એણે મારી વાત સાંભળી અને એને અનુસરી રહી છે. યસ, અને એમના દાદા એટલે શ્રી ક્ષેમુ દિવેટિયા અને એમના પપ્પા એટલે માલવ દિવેટિયા, અને આ પોતે પણ એટલું સારું ગાય છે. પણ એ પૂછી લઈએ કે દાદા અને પપ્પા માંથી વધારે સ્ટ્રિક્ટ કોણ રહેતું હતું? બહુ અઘરો સવાલ છે. ગાયકીને લઈને દાદા તો હતા જ રહેતા, હંમેશા ભૂલ ડેડી એટલે પપ્પા જ કાઢે, આ બરાબર નથી દાદા કે થશે, એ પહેલી વાર શીખે છે થશે. ઓકે, સો એ મને શીખવાડતા એ બંને જણ ઝઘડે, એટલે હું સાઈડમાં થઈ જઉં, મને શીખવાડતા બીજો ઝઘડો શરૂ થઈ જાય. પણ બોથ આર ઇક્વલી કેરિંગ એન્ડ ઇક્વલી શીખવાડ માટે, શીખવાડનાર માટે અમાર બંને જણ એટલા જ સારા. ઓકે, તો તમારો પહેલો સ્ટેજ શું ક્યારે થયો હતો? હું 10 વર્ષની હતી, 10 કે 12 વર્ષની. રાસ કાકા એટલે રાસ બિહારી દેસાઈ, સ્વ પરેશ ભટ્ટના એમની જન્મ જયંતિનું એ મહોત્સવ હતો. એમાં સુર શબદ સહિયારુ રે એવો એક ગજર હોલમાં એક કાર્યક્રમ હતો. એમાં અમે બધા બાળ કલાકારો હતા એ વખતે, બાળ હતા. હવે તો એ કલાકારોના નામ હું બોલીશ એ બધા હવે બાળ નથી, હવે એમના પોતાના પણ બાળ આવી ગયા છે. મારી સાથે પ્રહર, પાર્થ, કીર્તન એટલે સોનલબેન રાવળની ડોટર, પ્રહરને તો બધા જાણો જ છો આપ, પ્રહર બોરા. એટલે અમે બધાએ પહેલું સ્ટેજ પરફોર્મન્સ ગજર હોલ ઉપર કર્યું હતું, અને એમાં પહેલા 2 ગીતો ગાયા હતા, મારા સાહેબાની પાઘડીએ અને નજરુના કાંટાની ભૂલ. વાહ વાહ, સો કેવું, મતલબ નર્વસનેસ તો એ વખતે તો રહી જ હશે, પણ એવું શું કે નર્વસનેસમાં નાના હોઈએ ત્યારે બહુ આમ ધ્યાન ના હોય, ચાલો બધું ચાલુ પડી ગયું ગાવા માંડો. અત્યારે હવે એવો આમ સૂજ આવી જાય ને એટલે કે સારું હવે આ તબલું બરાબર નહીં વાગે તો, આ હાર્મોનિયમ નહીં વાગે તો, એ વખતે એવું કશું જ નતું કે હું તો ગાઉં છું બધા જોઈ લેશે આજુબાજુમાંથી. પણ હવે એવી સમજ છે, શીખ્યું સમજ્યું એટલે હવે છે કે ના, એવરીથિંગ ઇઝ અ ટીમ વર્ક, બધું જ સાથે મળે ત્યારે એક સરસ ગીત સર્જાય. સો પહેલેથી જ ગુજરાતી મ્યુઝિક તરફ પોતાનું મન હતું? એવું તો આજના જમાનામાં મુશ્કેલ છે,
મને ઘણી વાર આમ લડ બી પડી ચુકી છે, આવા ટેસ્ટ રાખશો તો ક્યાં જશો. સો વોટ ઇઝ યોર ટેસ્ટ? પણ મને હંમેશા મેલોડી વાળા ગીતો ગમે. હું પહેલેથી આવા અત્યારના ગીતો જે પેલા ધમ ધમ બધા રેપ સોંગ, આઈ એમ નોટ ઇન ધેટ. મને સુધીંગ, આપણે લતાજી આશાજીના જે જૂના ગીતો છે કે જે એકદમ મેલોડી વાળા છે, મદન મોહનના ગીતો, અને ઇવન નવામાં બી જો જેમ જેમાં સારું અને કર્ણપ્રિય ધીમું મ્યુઝિક હશે એ મારા કાનને ગમી જશે. ગુજરાતી હોય, હિન્દી હોય, હિન્દી હોય ઓર ઇંગ્લિશ હોય, ભાષાનું કોઈ એવું નથી, પણ મ્યુઝિક મને થોડું શાંત અને સુધીંગ ગમે છે. ઓકે, સો અવાજ કોનો ગમે છે? હુ ઇઝ યોર ફેવરિટ સિંગર? ગાર્ગી બેન નો બહુ જ ગમે છે. માઇન ઓલસો, માય ફેવરિટ. એ બધાના ફેવરિટ છે. કમ્પોઝર માં કોણ મીન્સ? કારણ કે દરેક કમ્પોઝર ના કોઈક બધા જ એક એક એવા ગીતો હોય જે આમાં તમે જોશો. મારા મનગમતા ગીતો લઈને આવી છું, એટલે એવા એવા ગીતો છે જે ઘણા લોકો અત્યારે સાંભળ્યા બી નહીં હોય, એટલે એકચ્યુઅલી ગવાતા નથી. એ લોકોએ આવું ખજાનો કમ્પોઝ કરીને મૂકેલો છે, પણ બધા જ એવા એ જ ગીતો, એના એ જ ગીતો ગાય અને આવા મૂલ્યવાન ખજાના અંદર પટારામાં પડી રહે. આજે કંઈક સ્પેશિયલ સાંભળવા મળવાનું છે. યસ, થોડા નવા ગીતો કદાચ જે જાણકાર આ જલસોના સાંભળનારા તો બહુ જાણકાર હોય છે, એટલે એમને તો મને લાગે છે બધું ખબર જ હશે. પણ મેં એવો પ્રયત્ન કર્યો છે કે બધાની પાસેથી મને જે મળ્યું છે, કારણ કે હું નાનપણથી ઘણા બધા જો ગૌરાંગ કાકા, એટલે હું બધાને કાકા કહીને ઉલ્લેખીશ, પણ ગૌરાંગ વ્યાસ, સૌમિલ શ્યામલ મુનશી, રાસ બિહારી દેસાઈ, આ બધાની પાસે મને પ્રત્યક્ષ રીતે મને શીખવાનો મોકો મળ્યો છે, એટલે હું પોતાની મારી જાતને એક બહુ ધન્ય સમજુ છું કે આવું કોઈકને જ મોકો મળે ને જે કોઈ એના વગર બધા જ મને શીખવાડવા આતુર હોય છે, એમ કે ના તું આવજે હું તને શીખવાડીશ. એટલે એ રીતે મને બહુ જ પ્રોત્સાહન આપે છે એ લોકો, એટલે મેં બધાને જ આજે યાદ કર્યા છે. અને દાદા તો એઝ ઓલવેઝ હોય જ છે. ઇન શોર્ટ, ખૂબ બધા કમ્પોઝર્સ એમના ફેવરેટ છે. આઈ વિલ બી ડિપ્લોમેટિક, આઈ એમ નોટ, હું કોઈનો નામ નહીં લઉં. સારું, લિરિસિસ્ટ? લિરિસિસ્ટમાં મને રમેશ પારેખની કવિતાઓ ગમે છે. અને કવિતામાં કેવું છે, તમને કવિતા એઝ ગુડ, તમને અંદર ઉતરી તો ગમી ગઈ. દરેક માણસ દરેક વસ્તુ લખે ગમે એવું જરૂરી નથી, પણ અમુક વખત એને પેનમાંથી એવી વસ્તુ નીકળી જાય કે તમને સીધું દિલમાં ઉતરી જાય, એટલે નોટ અ પર્ટિક્યુલર, પણ રમેશ પારેખની લખવાની સ્ટાઇલ અને એ બધું મને ગમે છે. સુરેશ દલાલ થી, કારણ કે એમના મોટે ભાગે કૃષ્ણ અને રાધા ઉપર સુરેશ દલાલ નો હંમેશા ગીતો તમે જોશો તો રાધા આવે કે કૃષ્ણ આવે, એટલે વધારે ગમે. મીન્સ મેં હમણાં આપણી ઇન્ટરવ્યુ પહેલા વાત થઈ હતી કે તમારા દાદા સાથે, મીન્સ જો અત્યારે હોત તો એ તમને વળતા અને કહેતા, સો પહેલાનું બોન્ડિંગ કેવું રહેતું તમારા દાદા સાથે? બોન્ડિંગ બહુ જ સારું. મૂડી કરતા વ્યાજ વાલું એ કહેવત અમારા ઘરમાં બી સાચી જ હતી, એટલે હંમેશા દાદા મારો પક્ષ લે. અને યુ નો ઇન હિઝ લાસ્ટ ડેઝ બિફોર હી વોઝ બેડ રિડન, ઘરમાં હોય એટલે યુ નો કે ભાઈ આવે જાય, બધા જ પોતપોતાનામાં બિઝી હોય. અમે બી અમારા સ્કૂલિંગમાંથી કોલેજમાં આવ્યા, મારો ભાઈ છે બરોડા ભણવા જતો રહ્યો, એટલે ઘર ખાલી થઈ ગયું, એટલે હંમેશા કે ભાઈ આખો દાડો બધા જતા રહે. મોમ ડેડ બેંકમાં ત્યારે ચાલુ હતી એમની જોબ, એટલે કે તું મને કોલેજ લઈ જા, હું તારી કોલેજમાં બેસીશ, કે હું બી સાયન્સનો માણસ છું, મને તો કેમેસ્ટ્રી ને ફિઝિક્સ આવડે જ છે, હું કેમેસ્ટ્રીમાં મેં માસ્ટર્સ કર્યું છે, એટલે હું કહું દાદા તમને તો કે તને શું ખબર, મને કેમેસ્ટ્રી બધું જ આવડે છે, હું બેસીશ. એટલે ઈ વોઝ લિટલ બિટ કે ના હું તારી સાથે રહીશ. અને છેલ્લી વખતમાં તો એ દવાઓ બી મારા જ હાથે લેતા, કે હું કોઈના હાથે નહીં લઉં, મને સાવની દવા આપશે તો જ લઈશ, એટલે ડોક્ટરને કે તમે આને સમજાવી દો એ મને આપશે. બાળપણ ને ગડપણ નો જે બ્રિજ હોય એ એક રીતનો હતો, પણ આઈ લાઈક ઇટ. અને છેલ્લે દિવસ છો માં એ મારી સાથે હતા, હું એમની સાથે હતી, એ વસ્તુ મને સારું છે. ઓકે, અને આજે એ બહુ જ સારા મુકામ પર આવીને બેસી ગયા છે. અને એમના પપ્પાની વાત કરીએ તો એમના પપ્પાને ફરવાનો બહુ શોખ છે, એટલે માલવ સર ની વાત કરું છું. એમને પૂછે કે એમને પણ એ શોખ છે, એ પેલું મોરના ઈંડા જેવું છે કે તમે થોડા ડીએનએ તો આવી જ જાય. મને બી ફરવાનો, ટ્રાવેલિંગ નો બહુ જ શોખ છે, અને ભણીને ફરવા જવાનો, એટલે એમ નહીં કે બેગ પેક કરીને ચલો સામે વાળા બતાવશે એ જોઈને આવીએ, પણ જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાનું અક્ષરશઃ તમે પહેલા લેસન કરવાનું કે આ જગ્યા શું છે, ક્યાં છે, શું નહીં, અને જાતે ફરવા જવાનું, કોઈ ટૂરમાં નહીં. ગ્રેટ,
એટલે હોમવર્ક કરીને ફરવું ગમે છે. એટલે સામે ગાઈડ ને હું ચેલેન્જ કરી શકું, કોઈ ક્યાં સમજે ભાઈ તે આ તો બતાવ્યું નહીં. એટલે એવી રીતે અમારા ઘરમાં બધાને એવી રીતે શોખ, ગાઈડ આવા ટુરિસ્ટ ગુસ્સે થઈ જતા હોય છે. પણ એ બાબતનો મને ગેરફાયદો એટલે થાય છે કે હવે મારા હસબન્ડ જયારે મારી સાથે ફરવા આવે ને, હી વોઝ ટોટલી તું છે ને મને શું ચિંતા છે, હું તો ગાડી હું તો પ્લેનમાં બેસી જઈશ, આપણે ક્યાં જઈએ છીએ આજે બસ. બીકોઝ આઈ વોઝ એટલે મને હંમેશા ટૂર ગાઈડ જેવી જ ફિલિંગ આવે. પણ ના મને ફરવાનો બહુ શોખ છે. ઓકે, સિંગિંગ માં ફર્યા સિવાય ને બીજે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી? રીડિંગ. ઓકે, આઈ લવ રીડિંગ. લગભગ બધી બુક્સ મેં વાંચેલી છે, ગુજરાતી ઇંગ્લિશ. આમ તો ગુજરાતી મીડિયમમાં ભણતર રહ્યું એટલે ઇંગ્લિશ વાંચવાની શરૂઆત થોડી મોડી કરી, પણ ગુજરાતી મીડિયમમાં ભણતર લીધે એવું નથી કે પાછળ છીએ. ઇંગ્લિશ બી એટલી જ સારી રીતે સમજીએ છીએ, ગુજરાતી પણ એટલી જ સારી રીતે સમજીએ છીએ, પણ વાંચવાનો ખૂબ શોખ છે. ઓકે, મેરેજ પહેલાની લાઈફ તો સમજી શકાય છે કે આખું બેકગ્રાઉન્ડ ને માહોલ એવો હતો. આફ્ટર મેરેજ તો હવે તો મેરેજ પછી મેં ભણવાનું પૂરું કર્યું એક્ચ્યુઅલી. ઓ ગ્રેટ. સો ડોક્ટરેટ પીએચડી ની ડિગ્રી લીધી, અને પીએચડી ની ડિગ્રી એટલે મને યાદ રહેશે કારણ કે પીએચડી ના ડિગ્રી ના વાયવા જયારે આવવાના હતા એના આગલા દિવસે હું હોસ્પિટલમાં લેબર પેન, એટલે ઇટ વોઝ અ ગ્રેટ થિંગ ફોર મી. એટલે હવે પછી મેં કીધું ભાઈ હવે નહીં છે, એટલે ડોક્ટરેટ હું બે ડિગ્રીઓ મેં જોડે હાંસલ કરી છે, એઝ અ મધર એન્ડ એઝ અ પીએચડી. સો તમારા બાળકને જ્યારે સંભાળવાનું આવે ત્યારે? ના, પણ મારા મધર ઇન લો અને મારા ઇન લોસ મને હંમેશા સપોર્ટ કરે. અત્યારે બી હું અહીંયા છું પણ એ એમની સાથે છે. ઓકે, એટલે એ હંમેશા સપોર્ટ કરે મને. એટલે કોને વધારે સંભાળવા આગ્રહ પડે, પતિને કે બાળકને? બેવ સરખા છે, બેવ સરખા છે. બટ યુ નો હી ઇઝ અ ડોક્ટર, સો એ સંભાળવાની જરૂર નથી, એમનામાં બહુ ખાસા બિઝી હોય છે. ઓકે, પણ હી ઓલસો ઇન્સ્પાયર્સ મી કે ના તારે તારું ચાલુ રાખવાનું, હું મારું તો ચાલ્યા કરશે, તારે તારું છોડવાનું નથી. નહીતર આવું લગ્ન પછી મેરેજ લાઈફ પછી આવું આટલું બધું ફોલો કરવું પોસિબલ નથી. અઠવાડિયામાં મ્યુઝિકનું તમને શીખવાનું બી ચાલુ, પ્લસ આવા બધા પ્રોગ્રામ્સ, એ વખતે ફેમિલીનું થોડું એડજસ્ટમેન્ટ, રિહર્સલ્સ, લેટ નાઇટ્સ, સો ઇટ્સ વેરી ટફ. યસ, નોટ અ રેગ્યુલર થિંગ. પણ બધા જ અમને સપોર્ટ કરે છે મને, એટલે એ બાબતે બી હું એમનો બી આભાર માનું છું. આજે તમે એમના માટે કયું સ્પેશિયલ સોંગ ગાવાના છો, ખાસ એમના માટે? સાવરિયો. ઓકે, સો ભાઈ એમના માટે એક સ્પેશિયલ સોંગ ગાવા જઈ રહ્યા છે સાવની બેન, અને તમે પણ તમારા હસબન્ડ ને તમારા મનગમતા વ્યક્તિને એ સોંગ ડેડિકેટ કરી શકો છો લાઈવ જેમિંગ શેર કરીને. ચોક્કસ. સો આટલું બધું ગાયું સ્ટેજ શો ને, ક્યારે એવું ગતકડું થયું કે મીન્સ એવા સ્ટેજ શોમાં ઘણી વાર એવા સારા અને ખરાબ બંને એક્સપિરિયન્સીસ થતા હોય તો જે આજ સુધી પણ યાદ રહી ગયો હોય કે આ એક્સપિરિયન્સ તો ભૂલવા જેવો નથી? એટલે સારા એક્સપિરિયન્સ તો બધા લગભગ સારા જ છે, પણ ખરાબમાં તો જો ભૂલ થાય પણ એ આપણને ખબર થઈ જાય, પણ એ સામેવાળાને ના ખબર પડે એવી ભૂલો થતી હોય. આજે બી થશે, હું એટલે કારણ કે લાઈવમાં હંમેશા એવું હોય કે તમારું તમે ફ્લોમાં આવી જાઓ ત્યારે પછી શું થાય ખબર ના પડે, પણ એવો કોઈ ખાસ પ્રસંગ અત્યારે મને યાદ નથી આવતો. ઓકે, નો પ્રોબ્લેમ, અને આઈ એમ શ્યોર કે આજનું તો બહુ જ બેસ્ટ રહેવાનું છે લાઈવ જેમિંગ સેશન. ઠીક 8 વાગે જલસોના ફેસબુક પેજ ઉપરથી સ્ટાર્ટ થઈ જશે, તમે જરૂર જોડાજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર પણ કરજો. થેન્ક યુ સો મચ સાવનીબેન અમારી સાથે જોડાવા બદલ, અને આવી જ રીતે આપણે સરસ મજાના કલાકારો સાથે દર શુક્રવારે મળતા રહીશું. હું છું હાર્દિક અને આપ સાંભળી રહ્યા છો જલસો રેડિયો પોડકાસ્ટ. બાય.